ભારત દેશ તમામ ધર્મને સમાન દ્રષ્ટિથી જોતો ધર્મ છે અહીં વિવિધતામાં એકતા છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ પણ ધર્મ હોય લોકો એકબીજાના ધર્મ પ્રત્યે આસ્થા શ્રદ્ધા ધરાવે છે એક ધર્મના લોકો બીજા ધર્મના ધાર્મિક સ્થાને જાય કે ન જાય પરંતુ એના વિશે ખરાબ કે ઘટતું કોઈ પણ બોલતા નથી કચ્છ પ્રદેશની વાત કરીએ તો અહીં દરેક ધર્મના લોકો સદભાવનાથી રહે છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે થોડા ઘણા સમયથી લોકો અંદર ઝેર ભરાયું છે લોકોની માનસિકતા ક્યાંક વિકૃત થઈ હોય એવું ચિત્રણ જોવા મળી રહ્યું છે અને એના પાછળ આપને ચોક્કસપણે જણાવી દઈએ કે કચ્છની આ આંતરિક બાબત નથી કચ્છ બહારથી અમુક તત્વો આવી અને કચ્છના આ લોકોના અંદર ઝેર ઓકવું એની અંદર વિખવાદ ઊભો કરવો આવી ઘટનાઓ ચાલી રહી છે જે કચ્છ માટે ખૂબ જોખમી છે આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે હનુમાનજીની ડેરી આગળ હનુમાનજીના મંદિર આગળ બેથી ત્રણ શખ્સોનો અવાજ આવે છે એક વ્યક્તિ વિડીયો ઉતારે છે બાજુમાં બીજો વ્યક્તિ એને પ્રોત્સાહિત કરે છે અને ગાળો બોલે છે જે અત્યારે અમે વિડીયોમાં આપને દેખાડી નથી શકતા તમને સંભળાવી નથી શકતા પરંતુ જે ગાળો જે છે એ રાપર વિસ્તારની વાગડ વિસ્તારની ત્યાંની તળપદી ભાષા સ્પષ્ટપણે સંભળાય છે જે રોજબરોજના જીવનમાં બોલાતી ગાળો પણ અહીં સંભળાય છે એ ભાષાનો લહેકો વાગડ વિસ્તારનો છે ત્યારે આ શખ્સો લાગણી હિન્દુની દુભાય એવી ગાળો બોલી રહ્યા છે સ્પષ્ટપણે જણાવી દઈ કે આ લોકોના વડીલો એના પરિવારજનો આ યુવાનોને ક્યારેય પણ પક્ષ નહીં લે કારણ કે આ ઝેર ઓકાયું છે એ કચ્છમાં થોડા સમયથી જ ઓકાયું છે આ જ યુવાનો જ્યારે પોલીસના પાંજરે પૂરાશે ત્યારે જ્યારે એને પૂછપરછ કરાશે ત્યારે એમના વડીલો પણ આ યુવાનોનો સાથ નહીં આપે એ સ્પષ્ટપણે દેખાય છે કારણ કે આ ભારતની સંસ્કૃતિ નથી આ કચ્છની સંસ્કૃતિ નથી એકબીજાના ધર્મ પ્રત્યે આસ્થાને સદા ધરાવતો આ દેશ છેલ્લા ઘણા સમયથી બહારી સંસ્કૃતિના આક્રમણથી બહારી આ એક સાયલેન્ટ રીતે એક યુદ્ધ છેડાયું છે એમ કહી શકાય માનસિકતાને વિકસિપ્ત કરનારું આ ષડયંત્ર હવે કચ્છમાં પણ પેદા થયું છે ત્યારે આશા રાખીએ કે આવી ઘટનાઓ ફરી ન બને અને બહારના તત્વો કચ્છના ભોળાભાડા માણસને વિકૃત ન કરે એની જવાબદારી પણ આપણા સૌની છે આ ઘટના હાલ ખૂબ ચર્ચાનો મુદ્દો બન્યો છે અને જે બે શખ્સો દેખાઈ રહ્યા છે એ ખૂબ ગંદી ગાળો હનુમાનજી ભગવાનને આપી રહ્યા છે એ દુઃખદ છે